सूरत में वधेलेले गुनाखोरी और हत्यानी घटनाओं ने डामवा माटे सूरत पुलिस द्वारा सतत पेट्रोलिंग साथ युवाओं नु चेकिंग पण हाथ धरवामां आव्युं छे। त्यारे पुलिस एक युवक ने हाथ बनावटनी पिस्तौल और जीवता कारतूस साथ झड़पी पाड्यो हतो। त्यारे आ युवक मौजशोख माटे 3 महीना पहला पिस्तौल सूरत लाव्यो हतो, जो कि पुलिसे पिस्तौल साथ पकड़ायेला युवक की धरपकड़ करी हती। अंदाज 10,000 रूपयानी किंमतनी आ घातकी हत्यारो पुलिसे कब्जे करीने युवक की पूछपरछ पण शुरू करी हती। आ युवके आजथी 6 महीना पहला मध्यप्रदेश खेतिया गा एक युवक पास से आ पिस्तौल और कारतूस पोताना माटे खरीद्या हता। ઉદના પોલીસ તેમજ એમનો સર્વેન્સ હતા, કોઈ પેટ્રોલિંગ માતો તે દરમિયાન તેઓની કિસમ પાસેથી એક પિસ્તોલ અને એક જીવતો કારતૂસ મળી આવેલ તે બાબતે ઉધના પોલીસે આર્મસેકનો ગુનો પણ રજીસ્ટર કર્યો છે અને તેજસ પટેલની વિરુદ્ધમાં કાયદેસર ગુનો રજીસ્ટર કરી અને તેને આપનાર વ્યક્તિ કોણ છે, તે ક્યાંથી વિચારથી લાવ્યો છે કે કોની પાસેથી મેળવી છે તે બાબત પર તપાસ કરી છે, પણ એની શબ્દનું નામ નથી મળી રહ્યું, પરંતુ તે આઈ થિંક આંધ્રપ્રદેશનો હોવાનું અમને જાણવા મળે છે, તો એ બાબતે પણ અમે ટીમ મોકલી અને બીજા આરોપીને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। જી સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? ના, હાલમાં તપાસ દરમિયાન જોડે નથી, પરંતુ સેકન્ડ આરોપી મળે અને એ કદાચ કહે તો અમને વધુ માહિતી મળી શકે। સમાચારમાં સમય થયો છે વિરામનો, આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ।